કેમ છો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય બાર પોઈન્ટ ત્રણમાં આજે આપણે છઠ્ઠા પ્રશ્નથી આગળના દાખલા સમજવાનો પ્રયત્ન કરીશું છઠ્ઠા પ્રશ્નમાં આપણને આપ્યું છે કે આપેલી પદાવલીનું રૂપ આપીને એક્સ બરાબર બેની કિંમત મૂકો અને એની કિંમત શોધો તો ચાલો ગણીએ આપણે પ્રશ્ન છ મિત્રો એક્સ પ્લસ સાત પ્લસ ચાર કૌશમાં એક્સ માઇનસ છે બરાબર

10 ને સાત સત્તર સત્તર માઇનસ વીસ વીસ મોટી સંખ્યા છે એનું છે માઇનસ છે એટલે માઇનસ ત્રણ જવાબ આવી જશે બરાબર છે હવે બીજો દાખલો ગણીશું ત્રણ કોષમાં એક્સ પ્લસ બે પ્લસ પાંચ એક્સ માઇનસ સાત ત્રણ વડે ગુણાકાર કરીશું તો ત્રણ એક્સ પ્લસ છ પ્લસ પાંચ એક્સ માઇનસ સાત એક્સ બરાબર બે મૂકી દઈશું તો ત્રણ ગુણ્યા બે પ્લસ છ પ્લસ પાંચ ગુણ્યા બે માઇનસ સાત તો ત્રણ દો છ પ્લસ છ પ્લસ પાંચ દો દસ માઇનસ સાત છ અને છ બાર બાર અને દસ બાવીસ થઈ ગયા બાવીસમાંથી સાત જતા રહેશે એટલે જવાબ આપણને મળશે પંદર બરાબર હવે આપણે જઈશું ત્રીજા નંબર પર છ એક્સ પ્લસ પાંચ એક્સ માઇનસ બે તો છ એક્સ આ કૌશનો પાંચ સાથે ગુણાકાર કરવાનો છે એટલે પાંચ એક્સ પ્લસ માઇનસ માઇનસ પાંચ દો દસ એક્સ બરાબર બે છ એક્સ એટલે છ ગુણ્યા બે પાંચ એક્સ એટલે પાંચ ગુણ્યા બે માઇનસ દસ છ દુ બાર પાંચ દુ દસ અને માઇનસ દસ બરાબર તો દસ ને દસ ઉડી જાય એટલે જવાબ શું મળે આપણને બાર મળી જાય બરાબર ચોથો દાખલો જોઈ લઈએ છું આપણે ચાર કાઉસમાં ટુ એક્સ માઇનસ એક પ્લસ ત્રણ એક્સ પ્લસ અગિયાર તો ચાર દુ આઠ એક્સ ચાર એકા પ્લસ માઇનસ માઇનસ થયા ત્રણ એક્સ પ્લસ અગિયાર એક્સ બરાબર બે મૂકી દઈશું તો આઠ ગુણ્યા એક્સ એટલે આઠ ગુણ્યા બે થશે માઇનસ ચાર ત્રણ એક્સ એટલે ત્રણ ગુણ્યા બે પ્લસ અગિયાર આઠ દુ સોળ માઇનસ ચાર ત્રણ દુ છ પ્લસ અગિયાર હવે સોળ છ અને અગિયારનો સરવાળો કરીને માઇનસ ચાર કરતાં આપણને જવાબ મળશે સોરી જવાબ હશે ઓગણત્રીસ તો અહીંયા આપણો પ્રશ્ન છ પૂરો થાય છે હવે જોઈશું આપણે પ્રશ્ન ક્રમાંક સાત પ્રશ્ન સાત છે એક્સ બરાબર ત્રણ એ બરાબર માઇનસ એક અને બી બરાબર માઇનસ બે લઈને કિંમત શોધો તો ચાલો ગણીએ આપણે દાખલા સાતમો એટલે કે પ્રશ્ન સાતમો ત્રણ એક્સ માઇનસ પાંચ માઇનસ એક્સ પ્લસ નવ તો એક્સ બરાબર ત્રણ લેવાના છે તો ત્રણ 3 ત્રણ માઇનસ પાંચ માઇનસ એક ત્રણ પ્લસ નવ એટલે ત્રણ તારી નવ માઇનસ પાંચ માઇનસ ત્રણ પ્લસ નવ હવે જો નવ અને નવ થશે અઢાર અને અઢારમાંથી પાંચને ત્રણ આઠ જતા રહેશે એટલે જવાબ શું મળશે આપણને દસ બરાબર બીજો દાખલો છે બે માઇનસ આઠ એક્સ પ્લસ ચાર એક્સ પ્લસ ચાર એક્સની જગ્યા આપણે ત્રણ મૂકવાના છે એટલે બે કંસમાં આઠ ગુણ્યા ત્રણ પ્લસ ચાર ગુણ્યા ત્રણ પ્લસ ચાર એટલે બે માઇનસ આઠ તારી ચોવીસ પ્લસ ચાર તારી બાર પ્લસ ચાર હવે જો બાર ચાર અને બેનો સરવાળો કરવાનો અને જે જવાબ આવે તે ચોવીસમાંથી માઇનસ કરીશું આપણે તો આપણને જવાબ મળશે માઇનસ છ કારણ કે ચોવીસ જે છે એ મોટી સંખ્યા થશે અને એનું ચિહ્ન હશે માઇનસ બરાબર છે ત્રીજો દાખલો ગણીશું ત્રણ એ પ્લસ પાંચ માઇનસ આઠ એ પ્લસ એક હવે અહીંયા એ બરાબર આપણને લેવાના છે માઇનસ એક બરાબર તો ત્રણ ગુણ્યા માઇનસ એક પ્લસ પાંચ માઇનસ જો આ પ્લસ છે એટલે પ્લસ માઇનસ માઇનસ થશે અને ત્રણ એકા ત્રણ પ્લસ પાંચ માઇનસ માઇનસ પ્લસ અને આઠ એકા આઠ એટલે પ્લસ આઠ થશે અને આ પ્લસ એક થશે એટલે પાંચ પ્લસ આઠ પ્લસ એકમાંથી આ માઇનસ ત્રણ બાદ કરી નાખીશું એટલે આપણને જવાબ મળશે અગિયાર બરાબર ચોથો દાખલો છે દસ માઇનસ ત્રણ બી માઇનસ ચાર હવે બીની જગ્યાએ માઇનસ બે લેવાના છે એટલે દસ માઇનસ કંસમાં ત્રણ ગુણ્યા માઇનસ બે માઇનસ ચાર માઇનસ પાંચ ગુણ્યા માઇનસ બે જો દસના દસ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે ત્રણ દુ છ માઇનસ ચારના માઇનસ ચાર થશે માઇનસ માઇનસ પ્લસ અને પાંચ દુ થશે દસ બરાબર તો જો દસ ને છ સોળ ને દસ છવ્વીસ છવ્વીસમાંથી ચાર જતા રહેશે એટલે આપણને જવાબ મળશે બાવીસ આગળ જઈશું પાંચમો દાખલો ટુ એ માઇનસ ટુ બી માઇનસ ચાર માઇનસ પાંચ પ્લસ એ હવે જ્યાં જ્યાં એ દેખાય છે ત્યાં માઇનસ એક મૂકવાના અને બી દેખાય છે ત્યાં માઇનસ બે મૂકવાના બરાબર છે તો બે ગુણ્યા માઇનસ એક આ માઇનસનું ચિહ્નો બે ગુણ્યા માઇનસ બી એટલે માઇનસ બે માઇનસ ચાર માઇનસ પાંચ પ્લસ માઇનસ એક આવશે કારણ કે એ બરાબર છે હવે જો પ્લસ માઇનસ માઇનસ એટલે બે એકા બે તો માઇનસ બે માઇનસ માઇનસ પ્લસ એટલે બે દુ ચાર આ માઇનસના ચાર આ માઇનસ પાંચ પ્લસ માઇનસ માઇનસ એટલે માઇનસ એક જો અહીંયા પ્લસ ચાર અને માઇનસ ચાર ઉડી જશે એટલે બધાનું ચિહ્ન સરખું થઈ જાય માઇનસ 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 બરાબર તો માઇનસ પાંચ માઇનસ એક માઇનસ બે એટલે આપણને જવાબ મળશે માઇનસ આઠ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો પ્રશ્ન સાત પૂરો થાય છે હવે આપણે ગણીશું પ્રશ્ન ક્રમાંક આઠ प्रश्न 8 वा पेलो दाखला आहे की जो x = 10 होय तो तो z નો ઘન - 3 (z - 10) ની કિંમત શોધો અને બીજો દાખલો છે કે p = तो 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 -10 હોય તો p નો વર્ગ - 2p - 100 ની કિંમત શોધો તો ચાલો આપણે 8 માં દાખલો ગણીશું તો z = 10 હોય તો z નો ઘન - 3 (z - 10) થશે z નો ઘન આ ત્રણ વડે કૌંસને ઘણું પડશે એટલે માઈનસ પ્લસ માઈનસ 3 * z એટલે 3z માઈનસ માઈનસ પ્લસ 3 * 10 એટલે 30 થાય હવે z ની જગ્યાએ 10 લેવાના છે તો 10 નો ઘન - 3 * 10 + 30 10 નો ઘન એટલે 10 * 10 * 10 કરશો એટલે આપણને 1000 મળશે - 30 કારણ કે z પરબત 10 લેવાના એટલે e, 10 * 3 એટલે - 30 અને આ પ્લસ ત્રીસ પ્લસ ને માઇનસ ઉડી જશે એટલે જવાબ આપણને મળશે હજાર બરાબર હવે એમાં બીજો દાખલો છે ને એમાં આપણને કહ્યું છે કે પી બરાબર માઇનસ દસ લેવાના છે તો પીનો વર્ગ માઇનસ બે પી માઇનસ સો તો માઇનસ દસનો આખા કંસનો વર્ગ માઇનસ બે કંસ ગુણ્યા માઇનસ દસ માઇનસ સો એટલે દસનો વર્ષ એટલે દસ ગુણ્યા દસ એટલે સો થાય અને માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે અહીંયા જવાબ મળશે આપણને સો માઇનસ પ્લસમાં સોરી માઇનસ માઇનસ પ્લસ થાય એટલે વીસમાં છે અને આ માઇનસ દસ હવે જુઓ આ સો અને આ વીસ એટલે એકસો વીસ થયા અને આ માઇનસ સો એટલે આપણને જવાબ કેટલો મળ્યો વીસ બરાબર હવે આપણે જઈશું નવમાં દાખલા પર નવમો દાખલો છે એક્સ બરાબર શૂન્ય હોય તો બે એક્સનો વર્ગ પ્લસ એક્સ માઇનસ એ પણ અહીંયા એની કિંમત આપણને આપી છે પાંચ બરાબર તો આપણે નવમો દાખલો ગણીશું જો એક્સ બરાબર ઝીરો હોય તો બે એક્સનો વર્ગ પ્લસ એક્સ માઇનસ એ એક્સની જગ્યાએ ઝીરો મૂકવાના છે પણ શાખાને ઝીરો વડે ગુણીશું કે પ્લસ કરીશું તો જવાબ ઝીરો મળશે એટલે ઝીરો પ્લસ ઝીરો માઇનસ એ હવે માઇનસ એમાં એ બરાબર પાંચ હોય તો એ માઇનસ છે એટલે આ પાંચ પણ શું થશે માઇનસ એટલે આપણે જવાબ મળશે માઇનસ પાંચ હવે આપણે જોઈશું દસમા પર જેમાં કહ્યું છે કે સાદું રૂપ આપો એ બરાબર પાંચ અને બી બરાબર માઇનસ ત્રણની કિંમત માટે લઈને બરાબર તો શરૂ કરીએ જો એ બરાબર પાંચ અને બી બરાબર માઇનસ ત્રણ મૂકતા બે વર્ગ પ્લસ એ પ્લસ ત્રણ માઇનસ તો હવે આ બે વડે આ સંખ્યાને ગુણવું પડશે આપણને તો ટુ એનો વર્ગ પ્લસ ટુ એ પ્લસ ત્રણ માઇનસ એબી તો એની જગ્યાએ પાંચ એટલે બે કાઉશમાં પાંચનો વર્ગ પ્લસ બે કાઉશમાં પાંચ માઇનસ ત્રણ પ્લસ પાંચ ત્રણ માઇનસ પાંચ ગુણ્યા માઇનસ ત્રણ કારણ કે બી બરાબર માઇનસ ત્રણ મૂકવાના છે હવે જો પાંચનો વર્ગ પચીસ થાય પચીસ ગુણ્યા બે પ્લસ માઇનસ માઇનસ પાંચ દસ તારીખ ત્રીસ ત્રણ પ્લસ છે માઇનસ માઇનસ પ્લસ થાય અને પાંચ તારીખ પંદર થશે હવે જો પચીસ દુ પચાસ માઇનસ ત્રીસ પ્લસ પંદર ત્રણ અઢાર પચાસમાંથી ત્રીસ જાય એટલે વીસ આવે વીસમાં અઢાર પ્લસ કરીશું એટલે જવાબ મળશે આપણને આડત્રીસ બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો સ્વાધ્યાય બાર પોઈન્ટ ત્રણ પૂરો થાય છે આગળના વિડીયોમાં આપણે વિદ્યાર્થી મિત્રો સમજીશું બીજ પદાવલીનો ઉપયોગ સૂત્ર અને નિયમો આપણે કેટલાક પરિમિતિના સૂત્રો આધારે આપણે દાખલા ગણવાનો પ્રયત્ન કરીશું તો આજના વિડીયો માટે આટલું જ આગળના વિડીયો માટે આપણે આગળ મળીશું થેન્ક યુ